નમસ્કાર, ડેવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે આવેલી હોટલ રામદેવ, કે જેઓ ઘોઘંબાના ભરતભાઈ રાઠવાની હોટલ છે, અને આ રામદેવ હોટલ ઉપર પરમ દિવસે દિવાલ તોડી અને ચોર ઘૂસી ગયા હતા. રાત્રિના સમયે વહેલી સવારે લગભગ 4 વાગ્યાના અરસામાં ચોર ઈસમો હોટલને ટાર્ગેટ બનાવી અને ફક્ત ઓફિસની અંદર ઘૂસ્યા હતા અને ઓફિસના ડ્રોવરના લોક તોડી અને રૂપિયા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. 5 ડ્રોવરના લોક આ ચોર ઈસમોએ તોડી નાખ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની રોકડ રકમ ન મળતા લગ્નમાં ફોટોગ્રાફી માટેનો જે કેમેરો, જેની કિંમત રૂપે 90,000 આ ચોર લઈ ગયા હતા, અને આખી હોટલના બદલે પર્સનલ ઓફિસને ટાર્ગેટ બનાવી અને ચોરી કરવા આવ્યા હોય તેવું લાગતું હતું. ચોરોને ફક્ત રૂપિયા ચોરવાનો જ આશય હોય તેવું ભરતભાઈ રાઠવાએ જણાવ્યું હતું. તે સિવાય બીજી કોમ્પ્યુટર તેમજ અન્ય ચીજવસ્તુઓમાં કોઈ પણ પ્રકારનો હાથ લગાવ્યો નહોતો. લોક તોડતા કશું ન મળતા ચોર ઈસમો આખરે 90,000 રૂપિયાનો કેમેરો લઈ અને પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણવા જોગ ફરિયાદ ભરતભાઈ રાઠવાએ રાજગઢ પોલીસ મથકે આપેલ છે.